विद्यार्थी मित्रों दरेक ने जय स्वामीनारायण। धोरण 9 नी अंदर आप सौनु हार्दिक स्वागत छे। आज आपणे धोरण 9 नी अंदर जल परिवाह विषे आपणे भणवानुं छे के भाई भारतनो भूपृष्ठ प्रमाण एना 5 विभागों पड़े छे। एक मुख्य नदी तेनी शाखा नदियों में जुदी जुदी दिशाओं में आवीने जोड़ाई छे, तो आ नदियों जल कोई जलाशय समुद्र के रण प्रदेश ने मळे छे, ए प्रकारे नदी तंत्र द्वारा एनो प्रवाह जे ते क्षेत्र में पसार थाय एने आपणे नदी बेसिन कहे छे। भारतनी नदियों ने आपणे बे भागमां वहेंचवामां आवेली छे, एक उत्तर भारतनी एटले के हिमालयनी नदीओ अने बीजी द्वीपकल्पीय नदीओ एटले के दक्षिण भारतनी नदीओ। प्राकृतिक रचनानी विशेषताने कारणे नदीओने आज बे भाग पाडवामां आवेला छे। एमां हिमालयनी नदीओमां जल प्रवाह कायमी जोवा मळे छे, बारे मास जल प्रवाह वहे छे। ચોમાસામાં વરસાદને કારણે અને ઉનાળામાં હિમાલયના મુખ ઉપરનો બરફ પીગળવાને કારણે એટલે આ નદીઓને આપણે બારમાસી નદીઓ પણ કહેવાય છે કે ભાઈ આજે સિંધુ અને બ્રહ્મપુત્રા કે પર્વતમાળાના ઉત્તરના ભાગમાંથી નીકળી એક નદીઓના પર્વતોને કાપીને કોતરોનું નિર્માણ કર્યું છે। तो हिमालयनी नदीओ के जेने आपणे बारमासी नदीओ के उत्तर भारतीय नदीओ कहे छे, आ नदीओनी अंदर बारे मास पाणीनो प्रवाह होय छे। ચોમાસામાં વરસાદ આવે ત્યારે અને ઉનાળામાં હિમાલયના મુખ ઉપરનો બરફ પીગળે છે ત્યારે હિમાલયમાંથી નીકળતી નદીઓ એ જળમાર્ગ તરીકે ઉપયોગી છે। જેમ કે ગંગા નદી, આ નદીઓનો પ્રવાહ શાંત છે, આ નદીઓ શાંત પ્રદેશમાં થઈને શાંત પર્વતીય ક્ષેત્રમાં થઈને નીકળે છે, બારે માસ પાણી ભરપૂર રહે છે એટલે આ નદીઓ જળમાર્ગ તરીકે ઉપયોગી છે। જ્યારે હિમાલયની એટલે કે દ્વીપકલ્પીય નદીઓ એટલે કે દક્ષિણ ભારતની નદીઓ જળમાર્ગ તરીકે ઉપયોગી નથી, દ્વીપકલ્પીય નદીઓ મોસમી નદીઓ છે, માત્ર જળ જથ્થો માત્ર વરસાદ ઉપર આધારિત છે, શુષ્ક ઋતુ દરમિયાન એનો પ્રવાહ ઘટી જાય છે અથવા બંધ થઈ જાય છે। હિમાલયની નદીઓની સરખામણીમાં આ નદીઓની લંબાઈ એ ઘણી ઓછી છે। આ નદીઓ શેષરી છે, ભારતની પ્રાકૃતિક રચના અને પહાડોના ઢોળાવને કારણે મોટાભાગની દ્વીપકલ્પીય નદીઓ એ પશ્ચિમ ઘાટમાંથી નીકળી પૂર્વ તરફ વહી એ બંગાળાની ખાડીને મળે છે। કારણ કે આપણે જોઈએ કે ભાઈ પશ્ચિમ ઘાટ સળંગ છે, પૂર્વ ઘાટ તૂટક છે, એટલે પશ્ચિમ ઘાટમાંથી નીકળતી કૃષ્ણા, ગોદાવરી, કાવેરી આ બધી મહા બધી જે નદીઓ છે એ પૂર્વ તરફ ભાઈ બંગાળની ખાડીને મળે છે। તો આ નદીઓની અંદર આપણે ભાઈની જે 3 અવસ્થા છે, ઉપરવાસ, નદી જ્યાંથી નીકળે છે એ ઉપરવાસ કહેવાય, કે જે ઉપરવાસની અંદરથી પોતાની સાથે કાપ ઘસડીને લાવે છે, મધ્યસ્થવાસ, એની અંદર આપણે જોઈએ કે ભાઈ પરિવહન વિક્ષેપણ દ્વારા વિક્ષેપણને કારણે પૂરતા પ્રભાવથી મેદાનો ઘોડાની નાળ જેવો જે સરોવરો રચાય છે કે જેને આપણે ડેલ્ટા પ્રદેશ કહેવાય છે, કાળક્રમે અને ડેલ્ટા પ્રદેશ જે કાપ પાથરે છે ડેલ્ટા પ્રદેશ કરે છે। હવે આપણે ભારતની જે નદીઓ છે એમાં હિમાલયની નદીઓ આપણે પહેલાં જોઈએ, તો હિમાલયની નદીઓની અંદર સૌ પ્રથમ સિંધુ નદી તંત્ર, સિંધુ નદી કે જે કૈલાસ માનસરોવર છે ત્યાંથી નીકળી જમ્મુ કાશ્મીરમાં પ્રવેશ કરે છે,
जम्मू काश्मीर में जारे प्रवेश करे छे त्यां तेने शोक जास्कर नुब्रा अने उंजा तो एने काश्मीर में शोक जास्कर नुब्रा अने उंजा आ नदियों मळे छे शोक जास्कर नुब्रा अने उंजा त्यांथी नदी आगळ वधे छे पाकिस्तान में प्रवेश करे छे सिंधु नदी बल्तिस्तान थई गिलगिट क्षेत्र में वही पर्वतीय क्षेत्र में बाहर निकले छे तो मिठानकोट नी अंदर पाकिस्तान नी अंदर अपनी पंजाब नी पांच नदियों मळे छे सतलुज रावी चिनाब बियास अने जेलम आ पांच नदियों ने मळे छे त्यांथी सिंधु नदी आगळ वधी એ અરબ સાગરને મળે છે તો સિંધુ નદી કૈલાસ માનસરોવરના નજીકમાંથી નીકળી જમ્મુ કાશ્મીરમાં પ્રવેશ કરે છે ત્યાં તેને શોક જાસ્કર નુબ્રા અને ઉંજા મઠ જેવી નદીઓ મળે છે એ બાલ્ટિસ્તાન થઈ ગિલગિટ થઈ આગળ વધે છે એટોક પર્વતીય ક્ષેત્રમાંથી બહાર નીકળે છે ત્યારે પંજાબમાંથી આવતી પાંચ નદીઓ સતલુજ રાવી ચિનાબ બિયાસ અને જેલમ એ પાંચ નદીઓને મળે છે આ નદી આપણે જોઈએ કે ત્યાંથી આગળ વધી એ સંયુક્ત પ્રવાહ બધી નદીઓ એટલે નવે નવ નદીઓનો સંયુક્ત પ્રવાહ એ આગળ વધી પાકિસ્તાનમાં થઈ અરબ સાગરને મળે છે તો આનો મોટા ભાગનો ત્રીજો ભાગ જ આપણા ભારતની અંદર આવેલો છે જમ્મુ કાશ્મીર પર્વતીય ક્ષેત્રની અંદર એટલે ભારત અને પાકિસ્તાન વચ્ચે સમજૂતી થયેલી છે આ નદીના પાણીની વહેંચણી માટે સમજૂતી થયેલ છે 20% જળનો ઉપયોગ ભારતે કરવાનો છે તો આ પ્રમાણે પંજાબ પંજ એટલે પાંચ અને આબ એટલે જળ પંજાબમાંથી નીકળતી પાંચ નદીઓ આને મળે છે સતલુજ રાવી ચિનાબ બિયાસ અને જેલમ તો આ સંયુક્ત પ્રવાહ દક્ષિણ તરફ પહી છેવટે પાકિસ્તાનમાં થઈ એ અરબ સાગરને મળે છે અને એનો ત્રીજો ભાગ એ ભારતના જમ્મુ કાશ્મીર ક્ષેત્રમાં આવેલો છે અને એટલા માટે ભારત અને પાકિસ્તાન વચ્ચે જે સમજૂતી થયેલી છે કે સિંધુ નદીના પાણીનો ઉપયોગ ભારતે 20% ઉપયોગ ભારતે કરવાનો છે હવે આપણે જોઈએ ભાઈ ગંગા નદી પ્રણાલી ગંગા નદી તો ગંગા નદી આપણે જોઈએ કે બીજા અલકનંદા અને ભગીરથી હિમાલયના ગંગોત્રી હિમ ક્ષેત્રની નદીને નીકળતી ભગીરથી અને અલકનંદા દેવપ્રયાગ ઉત્તરાખંડની અંદર એ ગંગા હરિદ્વારના મેદાની પ્રદેશમાં વહે છે આ ગંગા નદી આપણે જોઈએ કે ભાઈ અહીંથી નીકળે છે ત્યાં થઈ આગળ આવે છે તો ગંગાને યમુના મળે છે ત્યાં બિહાર તરફ પ્રયાણ કરે છે ગોમતી ઘાઘરા ગંડક અને કોસી જેવી નદીઓને મળે છે આ ગોમતી ઘાઘરા ગંડક અને કોસી આ નદીઓના મૂળ જે છે નેપાળની અંદર છે અને આ નદીઓની અંદર પૂરનો પ્રકોપ જોવા મળે છે ત્યારે ભારતમાં જાનમાલને પારાવા નુકસાન કરે છે આ નદીઓ એટલે આ નદી માટે આપણે તમે ભારત અને નેપાળ બંને ભેગા થઈ આ નદીઓ પર બંધ બાંધે તો આપણે જોઈએ કે ભાઈ ભારત કૃષિ ક્ષેત્રે વધારે સમૃદ્ધિ પ્રાપ્ત કરી શકે દીપકલ્પે ઉત્તર પ્રદેશમાંથી નીકળતી ચંબલ અને બેતવા નદીઓ યમુનાને મળે છે સોણ નદીને મળે સોણ નદી ગંગાને મળે છે તો ત્યાંથી એ નદી આગળ વધે છે બિહારમાં આપણે જોયું કે ભાઈ બિહાર જે નેપાળમાંથી આવતી નદીઓ ગોમતી ઘાઘરા ગંડક અને કોશી નદીઓ અહીંયા મળે છે નદી આગળ વધે છે બે ભાગમાં વહેંચાય છે એક પાટો પશ્ચિમ બંગાળમાં જાય છે જે ઉગલી ભગીરથી તરીકે ઓળખાય છે અને બીજો પાટો બાંગ્લાદેશમાં જાય છે તે પદ્મા નામે ઓળખાય છે પદ્મા આ પદ્મા નદીને આપણે જોઈએ કે ભાઈ બ્રહ્મપુત્રા નદી મળે છે તો ગંગા અને બ્રહ્મપુત્રાનો સંયુક્ત પ્રવાહ એ મેઘના તરીકે ઓળખાય છે તો આ ગંગા અને બ્રહ્મપુત્રા નદીનો સંયુક્ત પ્રવાહ એ મેઘના તરીકે ઓળખાય છે અને આ ફળદ્રુપ પ્રસાદ મેદાન બનાવેલું છે એને સુંદરવનના નામે ઓળખવામાં આવે છે સુંદરવન પશ્ચિમ બંગાળમાં જે આવેલું છે સુંદરવન તો આ પ્રમાણે નદીઓ વિશિષ્ટ પ્રકારનું જે સ્વરૂપ ધારણ કર્યું એમાં આપણે જોયું કે ભાઈ ગંગા નદી
કે જેની લંબાઈ 2500 કિલોમીટર કરતાં વધુ છે, જ્યારે બ્રહ્મપુત્ર નદીની લંબાઈ અરે સિંધુ નદીની લંબાઈ 2900 કિલોમીટર કરતાં પણ વધુ છે. પણ સિંધુ નદીનું મોટાભાગનું પ્રવાહ ક્ષેત્ર ભારતની બહાર છે, માત્ર ત્રીજો ભાગ ભારતમાં છે. જ્યારે આ ગંગા નદી કે જેનું પ્રવાહ ક્ષેત્ર આપણા ભારતની અંદર છે સૌથી લાંબી નદી છે, 2500 કિલોમીટર કરતાં વધુ લંબાઈ ધરાવતી આ નદી છે. પણ એને આ બધી જે નદીઓ મળે છે એટલે ગંગા નદીની અંદર આપણે જોઈએ કે ભાઈ પૂરની પરિસ્થિતિનું પણ નિર્માણ થાય છે. તો આ ગંગા નદી તંત્ર અને આ એક બીજું નદી તંત્ર આપણે જોયું, તો નદી તંત્ર હવે બ્રહ્મપુત્રા નદી તંત્ર. બ્રહ્મપુત્રા નદી જ્યાંથી સિંધુ નદી નીકળે છે ત્યાંથી જ કૈલાસ માનસરોવર નજીકથી જ આ બ્રહ્મપુત્રા નદી નીકળે છે. આ બ્રહ્મપુત્રા નદી હિમાલયને સમાંતર વહે છે. ત્યાં નામચા બરવા શિખર છે, નામચા બરવા શિખર પાસે આ નદી યુ આકારનો વળાંક લઈ અરુણાચલ પ્રદેશમાં પ્રવેશ કરે છે. અરુણાચલ પ્રદેશમાં એ પ્રવેશ કરે છે ત્યાં તેને દિહાંગ કહેવાય છે. દિહાંગ, લોહિત અને કેનુલા જેવી શાખા નદીઓ મળી આસામની અંદર એ બ્રહ્મપુત્રા તરીકે ઓળખવામાં આવેલી છે. બ્રહ્મપુત્રા તરીકે ઓળખાય છે આસામની અંદર. તો આ કૈલાસ માનસરોવર નજીકમાંથી નીકળી હિમાલયને સમાંતર વહે છે. તિબેટમાં એને સાંગપો કહેવાય છે. અહીંયા નામચા બરવા શિખર પર છે, યુ આકારનો વળાંક લઈ અરુણાચલ પ્રદેશમાં પ્રવેશ કરે છે. ત્યાં લોહિત, કેનુલા એ જે નદીઓ મળે છે આ બધી નદીઓ ભેગી થઈ આસામમાં જાય છે ત્યારે બ્રહ્મપુત્રાને નામે ઓળખાય છે. ત્યાંથી એ નદી બાંગ્લાદેશમાં પ્રવેશ કરે છે ત્યારે બંનેનો સંયુક્ત પ્રવાહ, ગંગા અને બ્રહ્મપુત્રનો સંયુક્ત પ્રવાહ એ મેઘના તરીકે ઓળખાય છે. એને અનેક શાખા નદીઓ મળે છે. તો આ બ્રહ્મપુત્રા નદી એ ગુપિત સ્વરૂપની અંદર વહી અને આગળ વધે છે. આ બ્રહ્મપુત્રા નદીની અંદર વર્ષા ઋતુની અંદર મોટા પ્રમાણની અંદર આપણે જોઈએ કે ભાઈ